હવે વિદ્યાર્થીની બેનો આપણે એ જોવાનું છે કે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાની નોંધ, બરાબર? તો ભાગીદારના મૂડી ખાતા બંધ કરવાની નોંધ, બરાબર, એમાં નોંધો કેવી રીતના થશે? તો કે એની બે બાકીઓ છે, કાં તો ઉધાર અને કાં તો જમા, બરાબર? તો અહીંયા મેં લખ્યું છે કોઈ ભાગીદારની આખરની બાકી ઉધાર હોય અને તે માટે જરૂરી રકમ લાવે ત્યારે, લાવે એનો મતલબ એમ કે પેઢીની અંદર આવે, બરાબર, અને પેઢીની અંદર આવે એટલે રોકડ બેંક ઉધાર થાય, બરાબર? તો એ આમનું શું થાય? તો કે બેંક અથવા રોકડ ખાતે ઉધાર, તો જે ભાગીદાર લાવતો હોય એ ભાગીદારના મૂડી ખાતે, તો ભાગીદારના મૂડી ખાતે આ આમનું થઈ ગઈ, બરાબર? તો આ શેની આમનું થઈ? જો કોઈ ભાગીદારની આખરની બાકી કેવી હોય, ઉધાર, અને જરૂરી રકમ અહીંયા શબ્દ શું છે, લાવે ત્યારે, લાવે ત્યારે એનો મતલબ એમ કે પેઢીમાં લાવે છે એના એટલા માટે બેંક રોકડ ખાતે ઉધાર કર્યું, તે ભાગીદારના મૂડી ખાતે જમા. હવે આપણે શું જોવાનું છે, ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી, બે આખરની બાકી જ છે, આખરની બાકી ક્યારે મળે, જ્યારે મૂડી ખાતા બંધ કરો ત્યારે, બરાબર? એ આખરની બાકી કાં તો ઉધાર મળે, કાં તો બે ઉધાર હોઈ શકે, કાં તો બે જમાય હોઈ શકે, કાં તો એક ઉધાર હોઈ શકે, કાં તો એક જમા પણ હોઈ શકે, બરાબર? તો આ જે રકમ લાવવાની છે એની નોંધ, એને કહેવાય ઉધાર બાકી, બરાબર? હવે ભાગીદારના મૂડી ખાતાની આખરની બાકી જમા હોય, જમા એનો મતલબ એમ કે ભાગીદારને ચૂકવવાની છે. શું કરવાનું છે? ભાગીદારને ચૂકવવાની છે. કોણ ચૂકવશે? પેઢી, બરાબર? તો અહીંયા તે, અહીંયા બેંક રોકડ ખાતે ઉધાર કર્યું હતું એ લાવવાનું હતું, હવે ચૂકવવાનું છે, તો અહીંયા તે જમા કરવામાં આવશે, બેંક રોકડ ખાતે જમા. તો ઉધાર કોના ખાતે કરવું? તો કે અહીંયા ભાગીદાર જ છે, ભાગીદારની છે ને, અહીંયા ભાગીદારની જ વાત કરવામાં આવે છે. કાશું કામ? તો કે અહીંયા મુદ્દો શું છે, ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાનો, બરાબર? તો આ આમનોંધમાં માલ મિલકત નિકલ ખાતું નહીં આવે, બરાબર? તો અહીંયા આવશે ભાગીદારના, ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. પેલી આમનોંધ છે, જરૂરી રકમ ભાગીદાર છે એ રોકડમાં લાવશે, એટલે કે આખરની બાકી ઉધાર હોય ત્યારે, ત્યારે આ આમનોંધ થશે, બરાબર? બીજી આમનોંધ છે, જે જરૂરી રકમ છે, બરાબર, એ ભારી ભાગીદારોના મૂડી ખાતાની આખરની બાકી જો જમા મળે, બરાબર, તો તે રકમ છે એ ચૂકવવામાં આવશે. કોને ચૂકવવામાં આવશે? ભાગીદારોને. કોણ ચૂકવશે? તો કે પેઢી. માટે પેઢી ચૂકવે એટલે બેંક રોકડ ખાતું જમા થાય. તો આ જે આમનોંધો છે એ બધી વિસર્જનની હિસાબી અસરોને લગતી આમનોંધો છે, બરાબર. હવે પાછી આપણે જે જોવાનું છે, બરાબર, એક કોષ્ટક જોવાનું છે, જેથી કરીને તમે સરળતાથી બધા જ વ્યવહારો યાદ રાખી શકો, અને ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. હવે વિદ્યાર્થીની બહેનો, આપણે જે આમનોંધો જોઈ, વિસર્જનને લગતી આમનોંધો જે જોઈ છે, બરાબર, અહીંયા જ્યાં જ્યાં આપણે માલ મિલકત નિકાલ ખાતું આવતું હતું, બરાબર, એની જે બધી જે આમનોંધો છે, બરાબર, એની જે આપણે ખતવણી કરવાની છે માલ મિલકત નિકાલ ખાતાની અંદર, બરાબર, એ આપણે ટૂંકમાં, એટલે કે માલ મિલકત નિકાલ ખાતું છે, બરાબર, એ આપણે ટૂંકમાં કેવી રીતના યાદ રાખવું, તો એ આપણે અહીંયા કોષ્ટકના સ્વરૂપમાં મેં તમને તૈયાર કરીને આપું છું, બરાબર. તમે આ માલ મિલકત નિકાલ ખાતાનું આ જે કોષ્ટક છે, ખાલી આ એક યાદ રાખી લો, એટલે માલ મિલકત નિકાલ ખાતું છે એ સંપૂર્ણપણે આવી ગયું, બરાબર. શરૂઆતથી માંડી અને અંત સુધી, એટલે કે માલ મિલકતનો નિકાલ છે, બરાબર, મિલકત અને દેવાનો નિકાલથી માંડી, બરાબર, નફા કે નુકસાન સુધી, બરાબર, એ આપણે અહીંયા ટૂંકમાં સમજવાનું છે, બરાબર. આ એક ટેબલ તમે લખી લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે હું ટેબલ તમને સમજાવું છું, બરાબર. તો હવે શરૂઆત આપણે મિલકતની, મિલકતથી કરવાની. મેં તમને અહીંયા એ બી સી ડી અને ઈ મેં તમને પાર્ટ પાડી દીધા છે, અને પછી પછી મેં ડેસ્કથી મેં તમને સમજાવું છું, બરાબર. એનો કંઈક મતલબ નીકળે છે, શું નીકળશે આપણે જોશું. હવે એ કોમન આમનોંધ છે, જેને કહેવાય સામાન્ય આમનોંધ છે આ, બરાબર. આ હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, બરાબર. જ્યારે મેં એ બી અને સી ડી અને ઈ છે, બરાબર, આ તમને આમનોંધ હશે જ, બરાબર. એટલા માટે મેં તમને એ બી સી ડીના ફોર્મમાં હું તમને કરાવું છું, બરાબર. અને આ જે ડેસ્ક કરેલી આમનોંધ છે, ડેસ્ક કરેલી આમનોંધ, બરાબર, એ તમને ક્યારેક હશે ને ક્યારેક નહીં હોય, બરાબર, એવું છે, બરાબર. તો હવે આપણે શરૂઆતથી જોયું પરચુરણ મિલકત, બરાબર. તો પરચુરણ મિલકત એનો મતલબ એમ કે વિસર્જન સમયે પેઢીના ચોપડે કેટલી મિલકતો છે,
બરાબર પેઢીના ચોપડે કેટલી મિલકતો છે બરાબર એનો આપણે વિસર્જન સમયે કેટલી મિલકતો છે એનો આપણે નિકાલ કરવાનો છે બરાબર તો નિકાલ કરતી વખતે મેં તમને કીધું છે કે મિલકતોની બાકી હંમેશા કેવી હોય છે ઉધાર બરાબર તો ઉધાર હોય તો જ્યાં જાય એનો મતલબ એમ કે જ્યાં તમે એની અસર આપશો ત્યાં શું થશે ઉધાર જ થશે બરાબર તો એ મિલકતોનો નિકાલ કરો તો એ માલ મિલકત નિકાલ ખાતું છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ મિલકતોનો નિકાલ મેં આજે તમને શબ્દ કૌંસમાં લખી આપ્યો છે બરાબર અહીંયા શું છે નિકાલ કરવો નિકાલ કરવો કોનો તો કે મિલકતોનો કઈ કિંમતે એ પણ મેં તમને લખી દીધું છે તો કે ચોપડે કિંમત ચોપડે કિંમત એટલે કે તમને દાખલામાં જે પાકા સર્વેમાં દાખલો આપ્યો છે બરાબર એ દાખલામાં જે કિંમતે છે બરાબર એ જ કિંમત એમાંથી આપણે કોપી કરવાની છે અને તમે જે દાખલો ગણો છો તમારી બુકમાં અથવા તો તમારા પેપરમાં બરાબર એમાં પેસ્ટ કરવાનું છે જેમ આપણે કોમ્પ્યુટરની અંદર કોપી પેસ્ટ કરીએ ને એમ બરાબર પછી તો કે આજે મિલકતોનો નિકાલ થઈ ગયો બરાબર ત્યાર પછી આપણે દેવાનો નિકાલ કરવાનો છે બરાબર તો દેવાનો નિકાલ કરતી વખતે શું કરવાનું છે ધ્યાનમાં રાખવાનું છે તો કે દેવાની બાકી કઈ હોય આપણે બધાને ખ્યાલ છે 11 માંથી શીખતા આવીએ છીએ દેવાની બાકી હંમેશા જમા હોય કશું કામ તો કે જવાબદારી છે જવાબદારી છે ને તો કે કંઈક ચૂકવવાની જવાબદારી છે બરાબર ચૂકવવાની એનો મતલબ એમ કે જાય તે જમા આપણા નિયમ પ્રમાણે બરાબર તો જાય તે જમા છે બરાબર એના નિયમ પ્રમાણે જ્યારે વિસર્જન સમયે પેઢીના ચોપડે જે દેવા છે એ દેવાની ચૂકવણી કરતા પહેલા સૌ પ્રથમ એનો શું કરવો પડે નિકાલ બરાબર તો અહીંયા જો મેં તમને શબ્દ લખી નાખ્યો છે નિકાલ કરવો પડે દેવાનો નિકાલ ક્યાંથી કરશો તો કે માલ મિલકત નિકાલ ખાતામાંથી કઈ બાજુથી કરશો તો કે જમા બાજુથી કઈ કિંમતે કરશો તો કે ચોપડે કિંમત બરાબર તો આ મિલકતો અને આ દેવા બરાબર બેનો નિકાલ થઈ ગયો બરાબર તો હવે શું કરવું બરાબર જો પેઢીના ચોપડે મિલકતો છે તો એનું વેચાણ કરવાનું જો પેઢીના ચોપડે દેવા છે તો એ દેવાની ચૂકવણી કરવાની છે બરાબર તો હવે આપણે શું સમજવાનું છે તો કે સૌ પ્રથમ આપણે મિલકતનો આપણે વેચાણ કરી જોઈએ બરાબર આપણે મિલકતનું વેચાણ કરી જોઈએ બરાબર તો પોઈન્ટ નંબર એ અહીંયા પોઈન્ટ નંબર એ છે અહીંયા પોઈન્ટ નંબર બી છે બરાબર પોઈન્ટ નંબર એ મિલકતનો છે બી દેવાનો છે હવે હું તમને શું કરવા માંગુ છું ડી એટલે કે મિલકત પહેલા મિલકત લઉં છું બરાબર પહેલા મિલકત લઉં છું એટલા માટે ડી છે અહીંયા સી બાકી છે બરાબર તો ડી શું કહે છે તો કે મિલકતનું વેચાણ મિલકતનું વેચાણ કરો એટલે મેં તમને કૌંસમાં લખ્યું છે સરસ મજાનું બરાબર અને ઉકલે એવું તો કે ઉપજ બરાબર ઉપજ કરો તો તમને શું થાય ઉપજ થાય તો શું થાય તો કે રોકડ આવે બરાબર તો આપણે આમનું જોઈ ગયા છીએ તો કે રોકડ ખાતે રોકડ બેંક ખાતે ઉધાર તે મામી માલ મિલકત નિકાલ ખાતે જમા બરાબર તો અહીંયા મેં શું લખ્યું છે મિલકતોનું વેચાણ કૌંસમાં ઉપજ કૌંસ પૂરો પછી શું લખ્યું છે રોકડ ખાતે લઈ જવી એનો મતલબ કે આજે મિલકતનું વેચાણ કર્યું ઉપજ ઉપજી આની રકમ ક્યાં ખાતે લઈ જવી રોકડ ખાતે સમજી ગયા પછી વધારામાં મેં એક વધારામાં શું એડ કર્યું છે તો કે આજે મિલકતોનું વેચાણ કરો છો એ ચોપડે નોંધાયેલ છે માની લો બરાબર એવું પણ બની શકે કે અમુક જે મિલકતો છે વિસર્જન સમયે પેઢીના ચોપડે નોંધાયેલ ન પણ હોય બરાબર તો અહીંયા શું લખ્યું છે તેમજ નહીં નોંધાયેલ મિલકતોનું વેચાણ બરાબર એ પણ ક્યાં લઈ જવાના છે તો કે રોકડ ખાતે એની રકમ પણ રોકડ ખાતે લઈ જવાની છે બરાબર તો આ થયું મિલકતનું વેચાણ આપણે જે આમનોન દ્વારા સમજ્યા છીએ આપણે હવે શું કરવાનું છે એ કોષ્ટક સાદું કોષ્ટક દ્વારા સમજવાનું છે જેથી કરીને તમને ટૂંકમાં ખ્યાલ આવે બરાબર આ થયું મિલકતનું વેચાણ એને નામ આપ્યું ડી હવે આપણે સમજવાનું છે દેવાની ચૂકવણી બરાબર મિલકતનું વેચાણ થઈ ગયું મિલકતનો નિકાલ થઈ ગયો ત્યાર પછી મિલકતનું વેચાણ થાય પછી દેવાનો નિકાલ થઈ ગયો ત્યાર પછી દેવાની ચૂકવણી થાય પહેલા નિકાલ થશે પછી ચૂકવણી થશે બરાબર તો અહીંયા સી મેં તમને આપ્યું છે સી શું કહે છે તો કે દેવાની ચૂકવણી બરાબર ચૂકવણી કરો તમે ચૂકવણી કરો તો શું થાય રોકડ જાય બરાબર રોકડ જાય તો રોકડ ખાતે જમા થાય બરાબર આપણે આ જે માલ મિલકત નિકાલ ખાતું છે એ પેઢીના ચોપડે બનાવવાનું છે યાદ રાખજો બરાબર એમ ધારી લેવાનું છે કે પેઢી એટલે આપણે બે ત્રણ વ્યક્તિઓ છીએ બરાબર એટલે કે ભાગીદારી પેઢી બરાબર
तो पेढ़ी देवानी चुकवणी करे छे केवी रीतना करे छे तो कि रोकड़े थी। जो आपणे त्रण आमनुं शीखाता देवानी चुकवणीमां मिलकतना वेचाणमां त्रण शीखाता बराबर ए बधी आमां आवी गई बराबर। तो अहींया देवानी चुकवणी કાઉન્સમાં લખ્યું છે રોકડ ખાતે, શું લખ્યું છે રોકડ ખાતે, તો આમનું શું થાય તો કે રોકડ ખાતે જમા, અહીંયા ઉધાર કઈ બાજુ છે માલ મિલકત નિકલ ખાતું, તો સામે કઈ બાજુ જાય જમા બાજુ જાય। કોઈ પણ તમે આમનું લખો એની એક અસર ઉધાર થવી જોઈએ અને બીજી અસર જમા થવી જોઈએ, તો જ આપણે જે નામનો સિદ્ધાંત છે નામના નિયમોનું નિયમો છે એનું સંપૂર્ણપણે પરિપાલન થયું ગણાય બરાબર। તો અહીંયા દેવાની ચુકવણી રોકડેથી થાય છે અને એવું પણ બની શકે કે નહીં નોંધાયેલ દેવું પણ હોય, અમુકને કોકને દેવાના બાકી રહી ગયા હોય પણ એ પેઢીના ચોપડે આપણે નોંધાયેલું હોય નહીં, એનો મતલબ નહીં નોંધાયેલ દેવું બરાબર। તો એની પણ એ જ અસર તમને કરવાની છે, શું તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધારતે રોકડ ખાતે જમા, જેમ રોકડેથી દેવાની ચુકવણી કરો છો તેમ જ મેં તમને આમનંદમાં પણ કીધું હતું કે આ બે જે આમનંદ છે એક જ સરખી થશે બરાબર। તો હવે આ સી પૂરું થયું બરાબર, ડી પૂરું થઈ ગયું મિલકતનું, હવે શું આવ્યું ઈ, તો ઈ શું છે તો કે ઈ છે બરાબર, ઈ એટલે જોગવાઈ બરાબર, જોગવાઈ છે, જોગવાઈ એટલે શું શું આવે એની અંદર તો કે ગાલખાધા નામતની જોગવાઈ કરવી પડે, ઘસારા ફંડની એટલે કે ઘસારા ભંડોળની જોગવાઈ કરવી પડે બરાબર, તો આવા બધાની જોગવાઈ કરવી પડે બરાબર। તો જોગવાઈ છે ઈ આપણે સામાન્ય રીતે પાકા સર્વેમાં કઈ બાજુ આપેલું હોય તો કે મૂડી દેવા બાજુ, તો મૂડી દેવા બાજુની બધી જ બાકી કેવી હોય તો કે જમા, તો કે જ્યાં જાય અહીંયા કઈ બાજુ જાય તો કે જમા બાજુ જ જાય। તો અહીંયા જુઓ જોગવાઈ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ જમા હોય છે બરાબર, તો જ્યાં જશે ક્યાં જાય છે તો કે માલ મિલકત નિકાલ ખાતે નિકાલ માટે બરાબર। તો જોગવાઈનો નિકાલ પણ કેવી રીતના કરવાનો છે, ચોપડે કિંમતે જ કરવાનો છે। તો જોગવાઈ કઈ કઈ હોય તો કે ગાલખાધા અનામત હોય, ઘસારા ફંડ હોય બરાબર, વટાવ અનામત હોય, કોઈ પણ જમા બાજુ જ આવે બરાબર। તો હું માનું છું ત્યાં સુધી તમને એ બી સી ડી અને ઈ તમને આવડી ગયા હશે, આમનું છે આમનું ઉપરથી મેં કોષ્ટક તમને સરળતા રહીએ તમારા માટે એટલા માટે બનાવ્યું છે બરાબર। હવે પછી આપણે ઉધાર બાજુથી જોવા જઈએ તો અહીંયા શું લખ્યું છે, ભાગીદારોના મૂડી ખાતે, તો ભાગીદારોના મૂડી ખાતે શું કરી શકું તો કે જો દેવા સ્વીકારેલા હોય, દેવા ઘણીવાર જો હવે આપણે દેવાની ચુકવણી કરવાની હતી ને એમાંની બીજી આમનોંધ, કઈ બીજી આમનોંધ તો કે જો કોઈ પણ ભાગીદાર છે એ દેવા ચૂકવવાની જવાબદારી સ્વીકારે બરાબર, પેઢી નથી ચૂકવતી ભાગીદાર જવાબદારી સ્વીકારે છે દેવાની ચૂકવણી માટે, એની આમનોંધ શું તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બરાબર। તો હવે ક્યાં આપણે લઈ જવાનું છે, ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ બરાબર। ત્યાર પછી શું અહીંયા ભાગીદારોના મૂડી ખાતે છે બરાબર, તો એમાં શું આવશે તો આપણે ખબર છે મિલકતનું વેચાણ કરતા હતા એમાંની બીજી આમનોંધ, જો કોઈ પણ મિલકત છે બરાબર એ ખુલ્લા બજારમાં વેચવામાં આવે નહીં, કોઈ પણ ભાગીદાર લઈ જાય તો શું આમનોંધ થાય, તો ભાગીદાર લઈ જાય એટલે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તો આવે જ, જમા ક્યાં છે જોઈ લ્યો, ભાગીદારના મૂડી ખાતે જમા, સોરી માલ મિલકત નિકાલ ખાતે જમા બરાબર। તો અહીંયા ભાગીદારના મૂડી ખાતે જો ભાગીદાર મિલકત લઈ જાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આવે, જાય તે જમા કોણ લે છે તો કે ભાગીદાર, માટે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે। ત્યાર પછી અહીંયા મેં લખ્યું છે એની પહેલા અહીંયા લખ્યું છે રોકડ બેંક ખાતે, આ અલગ લખ્યું છે બરાબર, જેથી કરીને તમને સમજમાં આવે બરાબર। તો અહીંયા અલગ લખ્યું છે, શું છે રોકડ બેંક ખાતે જમા બાજુ શું આવશે તો કે વિસર્જન ખર્ચ બરાબર, વિસર્જન ખર્ચ કોણ ચૂકવે છે તો કે પેઢી બરાબર, એટલા માટે રોકડ બેંક ખાતે જમા થાય પેઢી ચૂકવતી હોય ત્યારે બરાબર। પછી શું લખ્યું છે અહીંયા ભાગીદારોના મૂડી ખાતે શેની રકમ છે તો કે મહેનતાણીની રકમ, આપણે આમનું વિસર્જન ખર્ચની અંદર જોઈ ગયા, શું તો કે વિસર્જન ખર્ચની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા માટે પેઢી ભાગીદારોને મહેનતાણું આપતા હતા બરાબર। તો ભાગીદારોને મહેનતાણું આપે તો ભાગીદારોની મૂડી વધે, ભાગીદારોની મૂડી વધે તો જે મૂડીમાં વધારો થાય છે એવી બધી જ વિગત ભાગીદારોને મૂડી અથવા ચાલુ ખાતાની જમા બાજુ આવે, આપણે બધાને ખબર છે। તો અહીંયા મેં ક્યાં લખ્યું છે જુઓ, અહીંયા ઉધાર લખ્યું છે, ઉધાર શું છે તો કે માલ મિલકત નિકાલ ખાતું, તો જમા કઈ બાજુ આવે તો કે ભાગીદારના મૂડી ખાતે બરાબર। તો આ જે છે બરાબર એ તમારું માલ મિલકત નિકાલ ખાતું છે બરાબર, આટલું તમે
પૂર્ણ કરો, આટલું તમે યાદ રાખી લો. એટલે આમાં માલ મિલકત નિકાલ ખાતાની અંદર, એટલે કે માલ મિલકત નિકાલ ખાતાની જે આમનોંધ છે, વિસર્જનની આમનોંધ, બરાબર, એમાં કાંઈ તમને ન આવડે એવું ન બને. બરાબર, તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થઈ ગયું, એનો કોષ્ટક છે આ. બરાબર, ખાતાનો નમૂનો તમે તમારી બુકમાં જોશો એટલે પહેલી વાર તો તમને ટપ્પો નહીં પડે. બરાબર, એમાં 5N 5B 2E એવું બધું છે. બરાબર, મેં તમને અહીંયા ટૂંકમાં યાદ રાખવા માટેનું આ કહી દીધું. બરાબર, હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી તો જમા બાજુનો સરવાળો વધારે આવે, આવું બની શકે. જમા બાજુનો સરવાળો વધારે આવે કઈ બાજુ કરતા, તો કે ઉધાર બાજુ કરતા, તો તફાવતની રકમ તમને આ બાજુ મળે. બરાબર, તો આ જે તફાવતની રકમ છે એને શું કહેવાય, તો કે નફો. કોનો નફો છે, તો કે માલ મિલકત નિકાલ ખાતેથી નફો. ક્યાં લઈ જવાનો છે, તો કે ભાગીદારોના મૂડી ખાતે. અહીંયા શું લખ્યું છે, જમા. બરાબર, ભાગીદારોના મૂડી ખાતે જમા, અહીંયા લખવામાં આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, એટલે કે માલ મિલકત નિકાલ ખાતેથી નફો. બરાબર, ત્યાર પછી જો નફો ન મળે તો નુકસાન પણ મળી શકે. બરાબર, નફો ન મળે તો શું મળે, નુકસાન, ખોટ. તો આવી ખોટની નોંધ કરશો. બરાબર, એ ક્યાં કરશો, તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. બરાબર, કાં શું કામ, તો કે અહીંયા જમા છે, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ હોવું જોઈએ ને. તો આ ખોટ કેવી રીતના મળે, તો કે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કરતાં વધુ હોય તો તમને તફાવત ક્યાં મળશે, જમા બાજુ, એને કહેવાય ખોટ. બરાબર, આવી ખોટ છે એ ભાગીદારો, બરાબર, એ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેશે. કઈ બાજુ, તો કે ઉધાર બાજુ. બરાબર, તો આ જે છે એ સાદું અને સરળ માલ મિલકત નિકાલ ખાતાનું જે તમને આમનોન છે, એ આમનોનની ખતવણી કેવી રીતના કરવાની એનો તમને રામબાણ ઈલાજ આપેલો છે. તો હવે પછીના આપણા લેક્ચરમાં, બરાબર, હવે આપણે શું શીખવાનું છે, તો કે અમુક કેટલાક વિશિષ્ટ ઉદાહરણો છે અને ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. ધન્યવાદ.